ચાલો મિત્રો, આપણે ગઈકાલે કદાચ એવું જોયું, કેટલાક શબ્દ સમયજા અને શબ્દ સમયજા એની અંદર મેં અર્ધકોષ કોને કહેવાય, વિદ્યુતધ્રુવ કોને કહેવાય, કોષ પોટેન્શિયલ કોને કહેવાય, આ ત્રણ શબ્દ આપણે જે ખરા તે સમજાવ્યા. હવે મેં પાછું હેડિંગ માર્યું ડેનિયલ કોષ, તો કે મેં ડેનિયલ કોષ હવે નથી સમજાવવાનો, પણ ડેનિયલ કોષમાં જે પ્રક્રિયા થઈ તે પ્રક્રિયા મારે પાછી લખવાની છે. તો કે તમને કદાચ યાદ હોય તો ડેનિયલ કોષ જે ખરો તે આપણે આ રીતના ડ્રો કરેલો, અને એ ડેનિયલ કોષની અંદર આ કોપરની પટ્ટી હતી, આ ઝિંકની પટ્ટી હતી, અને આ ZnSO4નું દ્રાવણ હતું, આ કોપર SO4નું દ્રાવણ હતું, એટલે CuSO4 હતું, આ ZnSO4 હતું, બરાબર. વિદ્યુતવાહક તાર મારફતે, ગેલ્વેનોમીટર મારફતે અહીંયા આપણે એક ક્ષાર સેતુનો ઉપયોગ કરેલો યાદ હોય તો તમને, આ ક્ષાર સેતુનો આ એક ડેનિયલ કોષ આપણે જોયેલો. પણ આ છે ને તે એકચ્યુઅલી ખરેખર જે કરો તે એનોડ કહેવાય. તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો કે એનોડ ઉપર હંમેશા, હવે જે હું વાત કરવા જઈ રહેલો તે બરાબર મગજની અંદર ખ્યાલ રાખજો કે આ જ પ્રકારે થવું જોઈએ. જ્યારે બી કોઈ રાસાયણિક કોષની કોષ પ્રક્રિયા લખતા હોય, એટલે પહેલું લખવાનું કેથોડ, હું લખવાનું કેથોડ. અત્યાર સુધી અમે ભણતા હતા અને આગળના વર્ષોના જે સ્ટુડન્ટ ભણતા હતા તે પહેલાં લખતા હતા એનોડ, પણ હવે લખવાનું છે આપણે કેથોડ. તો કે ભાઈ કેથોડ એટલે આયન. તો કે હું વિદ્યુત રાસાયણિક કોષની અંદર હું આમ ઊભો રહું, વિદ્યુત રાસાયણિક કોષની અંદર હું આમ હું, તો જમણી સાઈડે જે અર્ધકોષ આવેલો, જમણી સાઈડે મારા હાથમાં જમણી સાઈડે જે અર્ધકોષ આવેલો ત્યાં હંમેશને માટે હું થાય? તો કે રિડક્શન. શું થાય? તો કે રિડક્શન હંમેશને માટે. તો ડાબી સાઈડે જે અર્ધકોષ આવેલો તેમાં શું થવું જોઈએ? તો કે ઓક્સિડેશન થવું. આ એક બહુ અગત્યની વાત. એટલે હું પાછો બોલતો છું કે વિદ્યુત રાસાયણિક કોષ અથવા ડેનિયલ કોષની અંદર જમણી સાઈડે જે અર્ધકોષ છે અને તે જે ખરો તેને કેથોડ કહેવાશે, અને ડાબી સાઈડે જે અર્ધકોષ આવેલો છે એને ડાબી સાઈડ જે આવેલો એને એનોડ કહેવાશે. એટલે હંમેશા આપણે આને એનોડ કહીએ, શું કહીએ? એનોડ. અને આને શું કહીએ? તો કે કેથોડ. હવે ધ્યાન આપો, તો કે કેથોડ ઉપર હંમેશા પ્રક્રિયા કઈ થાય? તો કે રિડક્શનની. એનોડ ઉપર હંમેશા પ્રક્રિયા કઈ થાય? તો કે ઓક્સિડેશનની. એટલે કેથોડ ઉપર હંમેશા રિડક્શન થવા. તો કે તમે જાણો કે આ વિદ્યુત રાસાયણિક કોષની અંદર જોજો, ધ્યાન આપજો, તો કે આપણે જે ડેનિયલ કોષની, વિદ્યુત રાસાયણિક કોષની વાત કરી ત્યારે ઝિંકની પટ્ટીનું ઓક્સિડેશન થતું, તો ઝિંકની પટ્ટીનું ઓક્સિડેશન થાય તો ZN કન્વર્ટ ઇન ટુ ZN2+ પ્લસ ટ્વાઇસ ઇલેક્ટ્રોન. હવે હું બહુ વિસ્તારથી આની ચર્ચા કરવાનું, કારણ કે હવે પછી હું એની ચર્ચા નહીં કરીશ, બરાબર ધ્યાનથી બેઝિક વસ્તુ છું. હંમેશા એવું યાદ રાખો કે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય એટલે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે. તત્વ એટલે કે ધાતુ, ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે. આ શું છે? તો કે ધાતુ શું કરે? તો કે ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે તો એનું હેમાં રૂપાંતર થાય? તો કે ધન આયન. આ બહુ વસ્તુ મેં જે લખું તે બરાબર ધ્યાન આપજો. આ છે તમારી પાસે ધાતુ, ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે, તો એનું હેમાં રૂપાંતર થશે? તો કે ધન આયનમાં, એટલે ZN2+ મારું. તો ધાતુમાંથી ધન આયન બને, તો આપણે તે દિવસે બી ચર્ચા કરેલી છે, ધાતુમાંથી ધન આયન બને તો એને કહેવાય ઓક્સિડેશન. શું કહેવાશે? ઓક્સિડેશન. હવે આટલું જ આ પાત્રની અંદર કામ થાય, મતલબ આ અર્ધકોષમાં જે પ્રક્રિયા થાય, આ અર્ધકોષમાં જે તે ફક્ત ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, અને ધાતુમાંથી શું બને? તો કે ધન આયન. હવે આ અર્ધકોષને મારે સાંકેતિક નિરૂપણ કરવું હોય, તો તમને યાદ હોય તો ગઈકાલે આપણે સાંકેતિક નિરૂપણ બી જોયું કે ભાઈ આખા અર્ધકોષને મારે ડ્રો નથી કરવું, તો આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય, સાંકેતિક નિરૂપણ એટલે કે સંકેતમાં એને મારે દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવવું? તો કે હતું શું તમારી પાસે? તો કે ધાતુ. તો ધાતુ હતી એટલે ZN લખવાનું, પછી ઓબ્લિક કરવાનું, પછી એમાંથી કન્વર્ઝન શું થયું? તો કે ZN2+માં. તો ધાતુમાંથી ધન આયન બને એટલે એ પ્રક્રિયા કઈ કહેવાય? તો કે એ પ્રક્રિયા કહેવાય, તમે જાણો, ઓક્સિડેશન. કઈ પ્રક્રિયા કહેવાશે? ઓક્સિડેશન. તો આ તમે એનું સાંકેતિક નિરૂપણ કર્યું, ZN કન્વર્ટ ઇન્ટુ ZN2+ પણ ઓબ્લિક કરીને. તો અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ તમે અહીંયા કરી દીધું. ફરી પાછો બોલતો છું, ડેનિયલ કોષની અંદર એટલે કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર ડાબી બાજુએ એનોડ અને એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, જમણી બાજુએ કેથોડ અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય, બરાબર. ચાલ હવે કેથોડની વાત કરીએ. હવે જેની વાત કરીએ કેથોડ, તો ભાઈ કેથોડ પર શું થાય? તો કે રિડક્શન. પટ્ટીનું નહીં,
આ બરાબર ધ્યાન આપજો. અહીંયા પટ્ટીનું ઓક્સિડેશન થયું, અહીંયા રિડક્શન થશે પણ પટ્ટીનું નહીં. ધ્યાન આપજો મેં હું કેમ થયું. દ્રાવણમાં રહેલા, આપો દ્રાવણમાં રહેલા ધનાયનનું રિડક્શન થાય. બરાબર ધ્યાન દે, દ્રાવણમાં રહેલા આયનનું, દ્રાવણમાં રહેલા આયનનું રિડક્શન થાય. તો દ્રાવણમાં દ્રાવણ એનું છે CuSO4 નું, કેવું દ્રાવણ, એક્વિયસ. તો એમાં આયનો કયા હશે, CU2 પ્લસ, અને બીજું શું હશે, તો કે SO4 2 માઇનસ. બરાબર ધ્યાન આપજો. કે તો CU2 પ્લસ અને SO4 2 માઇનસ. હવે તમે મને કહો કે દ્રાવણમાં રહેલા ધનાયનનું, મેં ધારો કે ધનાયનની લખ્યું નહીં એમ, આયનનું રિડક્શન થાય, તો આપણને સવાલ થાય કે SO4નું થતું હશે કે CU2 પ્લસનું થતું હશે. ઓકે, સીધી સિમ્પલ વાત છે કે SO4ની ઉપર ચાર્જ કેવો છે, નેગેટિવ. હવે મને કેવો, રિડક્શન થાય એટલે ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય, મતલબ ઇલેક્ટ્રોન મેળવે. તો હવે આ તો આના ઉપરના નેગેટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ એટલે ઓલરેડી એની પાસે ઇલેક્ટ્રોન વધારેના છે, તો એ ઇલેક્ટ્રોન મેળવશે નહીં. તો કોણ મેળવશે, તો કે આના ઉપર પોઝિટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ એવું બતાવે કે એની પાસે ઇલેક્ટ્રોન ઓછા છે, એટલે એ ઇલેક્ટ્રોન શું કરશે, મેળવશે. તો એનું એ બે ઇલેક્ટ્રોન મેળવશે, મેળવશે તો એનું કન્વર્ઝન એમાં થઈ ગયું, તો કે Cuમાં, એટલે કે ધાતુમાં. તો આ છે ને ધાતુનો ધનાયન કહેવાય, ધાતુનો શું કહેવાય, ધન આયન. અને આ શું કહેવાય, તો કે ધાતુ. કન્વર્ઝન એમાંથી ધાતુના ધનાયનમાંથી ધાતુમાં, એટલે એ પ્રક્રિયા કઈ કહેવાય, રિડક્શનની. કઈ પ્રક્રિયા કહેવાશે, રિડક્શન, ધનાયનમાંથી ધાતુ. હવે આ અર્ધકોષનું મારે સાંકેતિક નિરૂપણ કરવું હોય, જોજો બધો કે ધ્યાનથી, તો મેં કેવી રીતના સાંકેતિક નિરૂપણ, સાંકેતિક નિરૂપણ જો મારે કરવું હોય તો મેં કેવી રીતના, તો કે મારી પાસે ધાતુનો ધનાયન હતો એટલે CU2 પ્લસ હતો, કન્વર્ઝન થયું એનું Cuમાં, કેમ કે એણે બે ઇલેક્ટ્રોન મેળવ્યા. તો આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આ રીતના થઈ શકે, આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આ રીતના. મતલબ ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય તો ધાતુ પછી ધનાયન, અને રિડક્શનની પ્રક્રિયા થતી હોય ધનાયન પછી ધાતુ, મતલબ એ ઇલેક્ટ્રોન મેળવે, આ ઇલેક્ટ્રોન શું કરે, ઉમા. આ બહુ સૌથી અગત્યની વસ્તુ. હવે શું, તો કે હવે આ જે કોપર છે એ કોપરનું રિડક્શન થાય, કોપરનું રિડક્શન થાય, અને ઝીંકનું શું થાય, તો કે ઓક્સિડેશન. હવે આપણને કેમ ખબર પડે, તો કે ભાઈ એના કેટલાક મૂલ્યો છે, આપણી ચોપડીની અંદર પણ આખી એક શ્રેણી આપેલી છે, એ શ્રેણીની અંદર આપણે એના મૂલ્યો જોતા જશું. અત્યારે હું જે ચર્ચા કરવાનો, તો કે ભાઈ ધારો કે આ આ છે, આ અર્ધકોષ, એ અર્ધકોષની આ અર્ધકોષ છે એનું શું થાય, તો કે ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે શું કરે, તો કે ઇલેક્ટ્રોન ગુમાવે, શું કરે, ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન ગુમાવે. તો ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન કહેવાય. તો મેં એ જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે, ઇલેક્ટ્રોન, બરાબર ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, વૃત્તિ છે એટલે કે વૃત્તિ એટલે સ્વભાવ, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જે એની તાકાત છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની તાકાત છે એને દર્શાવાય ઈથી, એને દર્શાવાય ઈથી, અને બાજુમાં લખાય ઓક્સિડેશન. કેમ, તમે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા એ ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે ઈ ઓક્સિડેશન. પણ ઈ ઓક્સિડેશન લખું એના કરતાં મેં એવું લખું, ધ્યાન આપજો, એના કરતાં મેં એવું લખું ઈ, પછી મેં લખું ઝેડ એન કન્વર્ટ ઇન ટુ ઝેડ એન ટુ પ્લસ, ચાલે કે નહીં. તો કે આ ઓક્સિડેશન, તો આ બી ઓક્સિડેશન જ બતાવે, ધાતુનું ધનાયનમાં રૂપાંતર થાય એટલે એ ઓક્સિડેશન જ કહેવાય, એટલે એ ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. ઈ એટલે પોટેન્શિયલ, પોટેન્શિયલ એટલે શક્તિ. તો આને વંચાય કેવી રીતના, ઓક્સિડેશન પોટેન્શિયલ કોનો, ઝેડએનનો. ઓક્સિડેશન તરીકે કોણ છે, તો કે ઝેડએન. કોનું ઓક્સિડેશન થાય, ઝેડએનનું, એટલે એને કહેવાય ઝેડએનનો ઓક્સિડેશન પોટેન્શિયલ. ઓકે, હવે આ કોપર જે ખરું, એ કોપરનો ધનાયન ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જે ખરી, મેળવવાની વૃત્તિ જે ખરી, વૃત્તિ એટલે મેળવવાની તાકાત, તો તે છે ને દર્શાવાય ઈ રિડક્શન તરીકે, એના તરીકે દર્શાવાય ઈ રિડક્શન. કેમ કે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા એ રિડક્શન. હવે ધારો કે મને ખબર હોય કે ભાઈ આ પટ્ટી જે ખરી, આ અર્ધકોષ છે, એમાં કોનું રિડક્શન થાય, તો કે પટ્ટીનું રિડક્શન નહીં થાય કોઈ દિવસ. સમજો, પટ્ટીનું રિડક્શન કોઈ દિવસ નહીં થાય, પટ્ટીનું હંમેશા ઓક્સિડેશન થાય. દ્રાવણમાં રહેલા આયનનું રિડક્શન થાય. તો દ્રાવણમાં આયન કયો છે, તો કે આયન છે CU2 પ્લસ, અને એનું કન્વર્ઝન એમાં થાય, તો કે CU, આમાં થાય CU. તો ઈ રિડક્શન લખવાની જગ્યાએ હું લખી શકું મેં ઈ CU2 પ્લસ ટુ CU. હવે આમાં તમારું, જો પહેલાં ધનાયન લખાયેલો હોય તો સમજવાનું રિડક્શન, પહેલાં ધાતુ લખાયેલી હોય તો સમજવાનું કે ઓક્સિડેશન. તો આને રિડક્શન પોટેન્શિયલ કહેવાય, આને કહેવાય ઓક્સિડેશન પોટેન્શિયલ.
બહુ અગત્યનું. આ બધું જ નોટની અંદર વ્યવસ્થિત લખજો અને નોટ ડાઉન કરજો કે આ રિડક્શન, આ ઓક્સિડેશન, આ રિડક્શન, આ ઓક્સિડેશન ક્યાં થાય, પટ્ટીનું શું થાય, પટ્ટીનું હંમેશા ઓક્સિડેશન જ થાય, દ્રાવણમાં રહેલા આયનનું હંમેશા રિડક્શન જ થાય. જહે કે મગજમાં? ઓકે.